અને દાહોદમાં પણ મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. હજારિયા ફળિયા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે. સ્થાનિકોને સોસાયટીઓમાં અવર જવર માટે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોની અનેક વખત રજૂઆતો તેમ બાદ પણ પરિણામ શૂન્ય છે. શાળાએ જતા બાળકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દાહોદની આ પરિસ્થિતિ જ્યાં સ્થાનિકોની વારંવાર રજૂઆત અને તેમ છતાં કોઈ જ કામગીરી નહીં. હજારિયા ફળિયા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે. સ્થાનિકોને સોસાયટીમાં અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો વારંવાર સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આ સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ શૂન્ય. શાળાએ જતા બાળકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા વિરામ બાદ ગઈ મોડી રાતથી દાહોદ જિલ્લામાં જે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, મેઘ મહેર જોવા મળી રહી છે. પરંતુ તેને લઈને કેટલાય વિસ્તારના રહીશો અત્યારે જે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. અત્યારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદના હજારિયા ફળિયા વિસ્તારના છે કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, તેમજ રસ્તા ઉપર જે ખાડાઓને લીધે અત્યારે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. અહીંથી નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. બીજી તરફ આ તરફની જે સોસાયટી છે ત્યાંના રહીશોને પણ આવવું જવું મુશ્કેલ બન્યું છે. સીધું જે આ રસ્તા ઉપરથી પાણી સોસાયટીઓમાં ઘૂસી રહ્યું છે એના સ્થાનિકો છે, આપણે વાત કરીશું. કેટલા સમયથી આ સમસ્યા છે? એ 2015 સે હી હૈ. હમને એપ્લિકેશન ભી કરી થી બટ ઇટ્સ વોક ઓન નહીં હુઆ. બટ યે ઇસ સાલ તો બહોત હી ઝ્યાદા મતલબ પ્રોબ્લેમ ફેસ કર રહે હૈ હમ લોગ. તીન ચાર બાર ગવર્નમેન્ટ ને હેલ્પ ભી કરી બટ ઇટ વોઝ નોટ સફિશિયન્ટ. પાણી એન્ક્રોચમેન્ટ ઝ્યાદા હૈ, ઉસ વજહ સે પાણી પીછે જા નહીં રહા. સ્ટોર્મ વોટર કા એક ગટર સિસ્ટમ ભી હૈ પર ઉસમે સે ભી પાણી નહીં જા રહા હૈ. મટ્ટી ફસી હુઈ હૈ પર ગવર્નમેન્ટ વાલે આકે નિકાલ નહીં રહે ઉસકો. તો હમે મુજે મેરી બચ્ચી કો ઓર ઇધર કે જો રહેવાસી ઉનકો સબકો બહોત પ્રોબ્લેમ હો રહી હૈ. પ્લીઝ હેલ્પ અસ આઉટ, અધરવાઇઝ કોઈ મેડિકલ ઇમરજન્સી અગર હુઈ તો ગવર્નમેન્ટ વિલ બી રિસ્પોન્સિબલ ફોર ધેટ. થેન્ક યુ. શું કહેશો તમે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? બહુ બહુ મુશ્કેલી છે આવા જવા માટે. આ અમારા ચાચી લોકો છે, એ લોકો 18 દિવસથી બહાર નહીં નીકળી શક્યા દૂધ લેવા માટે, સબ્જી લેવા માટે. અમે લોકો જાય છે 2-3 દિવસમાં એક ચક્કર મારે છે. અને એમના તો પોરિયા છે 4-4, એ લોકો રેમ્બો સ્કૂલમાં ભણે છે. એ લોકોને આવવા જવા માટે એ લોકોની એક્ઝામ ચાલે છે. કેવી રીતે જાય છે એ તો ભગવાન જ માલિક છે. અને કોઈ આવી રીતે કોઈ અસંજોગ બની જાય, દુર્ભાગ્યપૂર્ણ એક્સિડન્ટ થઈ જાય તો એનો જવાબદાર કોણ છે? શું કહેશો માસી, કેટલી મુશ્કેલી તમને આવવા જવામાં? મેં હિન્દીમાં જ બોલુંગી. હા હિન્દીમાં બોલો. કેટલી મુશ્કેલી હો રહી હૈ? બહોત પરેશાની હો રહી હૈ હમકો ઇધર સે નિકલને મેં. કે મેડિકલ દવાખાને તક નહીં જા પડે, તબિયત ખરાબ રહેતી હૈ, બચ્ચી કી તબિયત ખરાબ હૈ. યહાં સે ક્યા વો ભી બહાર નહીં નિકલ પા રહે, ક્યોંકિ પાણી કે ડર સે બહાર નહીં નિકલ પા રહે. ગિર જાયેંગે, કુછ હો જાયેગા તો કોન જવાબદારી હૈ? ઓર હમ તો અકેલે હી હૈ ક્યા? ચોક્કસથી લોકો અહીં જે સોસાયટીમાંથી મેડિકલ ઇમરજન્સી શાળામાં જવા માટે પણ મુશ્કેલી પડે છે. એક તરફ જે પાણી ભરાવાની સમસ્યા છે, તો બીજી તરફ જે ખાડાઓ છે તેને લઈને પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્યારે વાહન ચાલકો, જે મોટા વાહન ચાલકો મુશ્કેલીથી નીકળી રહ્યા છે, ટુ બાઇક સવારોને નીકળવું મુશ્કેલ છે. અહીંથી જે લોકોને ચાલીને પણ નથી નીકળી શકતા, એક સાઈડમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. કેટલાય જે વિસ્તારના સોસાયટીના લોકો છે કે જે વરસાદ પડે એટલે તેમને જે આવવા જવા માટેની મુશ્કેલી વધી રહી છે. સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ. અને અલગ અલગ જગ્યા પરના આ વરસાદ બાદના દ્રશ્યો છે. મેઘરાજાએ વિરામ લીધો ત્યારબાદ ફરી એકવાર મહેરબાન થયા. વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, સતત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને આ તરફ મઉવર નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. અંડરપાસમાં પાણી ભરાયા, રસ્તા પર પાણી ભરાયા અને પાણીમાં કેટલાક રોડ રસ્તા પણ ધોવાયા છે.